हेलो नमस्कार विद्यार्थी मित्रों, तो आज आपणे धोरण 10 ની અંદર ગણિત ની અંદર જે બહુપદી ચેપ્ટર જે ચાલે છે બરોબર તેની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલા આજે જોઈશું। મેં તમને અગાઉ કીધું હતું કે આને થોડીક જાતે પ્રેક્ટિસ કરજો, આગળ જે આપણે રીતના મેં તમને શીખવાડ્યા હતા ઉદાહરણ એના આધારે જો ગણ્યા હોય તો બધાને બેસ્ટ ઓફ લક, ખૂબ જ સરસ કામ કર્યું છે, અને ના આવડે તો હું અહીં તમને આજે શીખવાડી દઈશ। તો આપણે જઈએ શીખી લઈએ કે દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો અને તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનું કીધું છે। એટલે આપણે જે રીત શીખ્યા છે એ જ રીતના દાખલાઓ છે, 6 દાખલાઓ છે, એમાં આપણે વારાફરતી ગણતા જઈએ। પહેલો દાખલો x વર્ગ ઓછા 2x ઓછા 8। હવે આ બહુપદીના આપણે શૂન્ય શોધવાના છે। જો ત્રણ પદ આપેલા છે એટલે આપણે બહુપદીના અવયવ પાડવાના છે। તો પહેલા તો સૌ પ્રથમ હું આ બહુપદી આની સાથે સરખાઈ દઈશ, એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી, એટલે કે એ ની કિંમત કેટલી છે 1, બી ની કેટલી છે -2 અને સી ની કેટલી છે -8, એટલે કે આ સૌ પ્રથમ જ હું મેળવી લઉં છું એમ। હવે આ બહુપદીના આપણે અવયવ પાડીએ, જેમ કે 8 એક 8 -8 થાય છે બરોબર, 8 ના એવા અવયવ પાડવાના કે આપણે કેટલા આવે વચની અંદર 2 આવે, જેમ કે ઘડીઓ હું બોલું તો 4 2 8 બરોબર, હવે 4 માંથી 2 બાદ કરું તો વધે 2, હવે નિશાની પણ જોવાની થાય કે અહીંયા નિશાની માઇનસ છે તો આપણે મોટી રકમને માઇનસ દેવાની અને નાની રકમને આપણે શું દેવાની થાય પ્લસ દેવાની થાય, એટલે કે આવી રીતના એનું વિસ્તરણ હું કરી દઈશ। એક્સ વર્ગ ઓછા 2x ઓછા 8 આના આપણે અવયવ પાડીએ, ઓછા 4x વત્તા 2x ઓછા 8, જોયું મેં શું કરી દીધું, મોટી રકમને માઇનસ રાખી। હવે આ બે ભાગ અને આ બે ભાગ, આ બંનેમાંથી કોમન વસ્તુ શું દેખાય છે તો કે x, એટલે કે x ઓછા 4, આ બંનેમાંથી કોમન શું દેખાય તો કે 2 દેખાશે આપણે। તો આની અંદરથી આપણે અવયવ જે છે કેવા મળશે, આ બંને અવયવ એક સરખા જ મળી જશે આપણે બરોબર। હવે આ અને આ બંને આપણે કૌંસમાં એક્સ વત્તા 2 અને એક્સ ઓછા 4, હવે આના બરાબર આપણે શું લેવાનું છે 0, માટે એક્સ વત્તા 2 બરાબર 0 અને એક્સ ઓછા 4 બરાબર 0, તો આના આપણે અવયવ શું મળી ગયા। હવે બરાબરની જો ઓલી બાજુ જાય તો રકમ કેવી માઇનસ, એટલે એક આપણે શૂન્ય કેવું મળ્યું -2, અને આની અંદર જોઈએ તો આમાં શું મળશે -4 છે બરાબર, ને ઓલું પર જાય તો શું મળી જશે +4, તો બે શૂન્ય આપણને મળી ગયા। હવે તેમને શું મેળવવાના છે, સહગુણક મેળવવાના છે, એટલે કે શૂન્યો નો સરવાળો, તો એના માટેનું સૂત્ર આપણે વાપરીએ -b/a, બરાબર સીધો સૂત્ર યાદ રાખવાનું છે। હું b ની કિંમત આપણે જો અગાઉ લઈ લીધી છે કે કેટલી છે -2, અને અહીંયા નિશાની તો છે જ માઇનસ, એટલે માઇનસ કૌંસની અંદર -2, a ની કિંમત કેટલી 1 બરાબર, તો આપણે જોઈ શકાય માઇનસ માઇનસ કેવા થઈ જાય છે પ્લસ, નીચે 2 1 રાખવાની કોઈ જરૂર છે નહીં, એટલે આનો જવાબ આપણને કેટલો મળી ગયો 2। હવે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર આપણે જે છે કેવી રીતના મેળવશું, c/a, એનું સૂત્ર આપણે છે c/a, તો c ની કિંમત છે આપણી પાસે જોઈ લો કેટલી છે -8, a ની કિંમત 1 છે એટલે જવાબ શું આવશે -8 બરોબર છે। તો આ પહેલો દાખલો આપણે એકદમ કેવો હતો, ઈઝી અને સરળ છે। હવે આપણે જોઈએ બીજો દાખલો, દાખલા નંબર 2, હવે જો એમાં શું કીધું છે 4s વર્ગ ઓછા 4s વત્તા 1, હવે અહીંયા s આપણને આપેલો છે બરોબર છે। હવે જો આપણે 4 એકા 4 બરોબર એના આવી રીતના અવયવ કરી શકીએ, પરંતુ અહીંયા મધ્યમાં પણ પાસા 4 છે
तो आपणे ई अवयव एवी रीतना करी शकाशे नहीं। तो आने आपणे सूत्र याद राखवानुं के आपणे ओलुं जे करता हता के a वर्ग ओछा b वर्ग बराबर ई याद राखवानुं थशे। तो हुं आना अवयव पाड़ी दईश, चार छे तो कोनो आपणे वर्ग थाय, बे नो वर्ग s वर्ग, आना पण हुं अवयव पाड़ी दऊं, चार ना आपणे अवयव वर दीधा વત્તા એક। હવે પેલું અને છેલ્લું પદના આપણે જે છે અવયવ આ રીતના થઈ જશે 2s ઓછા 1 આના ઉપર વર્ગ। હવે આના આપણે કેટલા મળે છે, બે અવયવ આપણે મળશે, એટલે કે 2s માઇનસ 1 અને 2s વત્તા 1 બરાબર છે। આપણે અહીંની શું થઈ જાય છે, કિંમત મળી ગઈ બરાબર। આપણે બંને બાજુ ઝીરો લઈએ માટે આની કિંમત આપણે 2s ઓછા 1 બરાબર 0 અને 2s પ્લસ 1 બરાબર 0। હવે આપણે શું કરવાનું, s મેળવવાનો છે, તો આ રકમને આપણે શું કરવી પડે, બરાબરની પહેલી બાજુ લઈ જઈએ, તો માઇનસ ના પ્લસ અને આ બે ક્યાં જશે, આપણે છેદમાં, એટલે s ની કિંમત આપણને મળી ગઈ। એવી જ રીતના આમાં પણ એવું કરવાનું છે, s બરાબર 1 બરાબર ઉલકો જશે તો માઇનસ અને 2 છેદમાં, તો આ s ની કિંમત પણ 2 એટલે કે બંને શૂન્ય આપણને મળી ગયા। શૂન્યનો સરવાળો મેળવી લઈએ, તો શૂન્યના સરવાળા માટેનું સૂત્ર આપણી પાસે છે માઇનસ b અપોન a બરોબર। તો b ની કિંમત આપણે જો આની અંદરથી છે કેટલી છે, માઇનસ 4, તો માઇનસ કૌંસની અંદર માઇનસ 4, a ની કિંમત કેટલી છે, તો કે 4, તો માઇનસ માઇનસ પ્લસ 4 ભાગ્યા 4 એટલે શું થઈ જશે, 1। એવી જ રીતના શૂન્યનો ગુણાકાર, તો એનું સૂત્ર આપણી પાસે શું છે, c અપોન a। હવે c ની વેલ્યુ કેટલી છે, તો કે 1 અને a ની કિંમત છે 4, તો આ શૂન્યના ગુણાકારની કિંમત પણ આપણને મળી ગઈ બરોબર। તો ઉદાહરણ આપણે જે સ્વાધ્યાયના છે પહેલું અને બીજો બે દાખલો આપણે સમજી ગયા, હવે જોઈએ આપણે ત્રીજો દાખલો। તો શું છે, 6x વર્ગ ઓછા 3 ઓછા 7x। હવે જો આમાં રકમ આડી અવળી છે તો રકમને આપણે પહેલા ક્રમવાઇઝ ગોઠવવી પડે, જેમ કે 6x વર્ગ ઓછા 7x ઓછા 3, એટલે કે a ની કિંમત આપણી પાસે 6 છે, b ની કિંમત માઇનસ 7 છે અને c ની કિંમત માઇનસ 3 છે બરોબર। આ રીતના ક્રમવાઇઝ આપણે પહેલા એને ગોઠવી દઈએ। હવે આના આપણે શું કરવાના છે, અવયવ કરવાના છે, જેમ કે 6 તરીને કેટલા થશે, 18, 6 × 6 = 12, 6 તરીને 18, તો હવે 18 ના એવા અવયવ પાડવાના છે કે માઇનસ 7 આપણે આવે, તો બીજા 18 કયા કયા ઘડિયામાં આપણે આવે, તો કે 9 × 2 = 18 બરોબર, 9 માંથી 2 જાય તો કેટલા વધશે આપણે, 7। તો એના જો અવયવ આપણે આવી રીતના કરીએ, પહેલા લખી દઈએ, માઇનસ 9x વત્તા 2x, આવું શા માટે, કારણ કે જોવાનું માઇનસ નિશાની હોવાના લીધે આપણે મોટી રકમને માઇનસ લેવી પડે, 9 માંથી 2 જાય એટલે વધે 7, ઓછા 3, આ બે ભાગ અને આ બે ભાગ દે, આ બંનેમાંથી કોમન શું નીકળે છે, તો કે આપણે અવયવ પાડીએ કહે 3 × 2 = 6, 3 તેરી 9 બરોબર છે, તો બંનેમાંથી આપણે શું નીકળે છે, 3x કોમન નીકળી જાય છે, તો અહીંયા શું વધશે, 2x ઓછા 3। હવે આની અંદર જુઓ તો આના જેવું પદ આ છે જ, એટલે આપણે ખાલી એક જ બાર કાઢવાનો, પ્લસ 1, નિશાની અહીં જે છે એ ધ્યાનમાં રાખવાનું, 2x ઓછા 3। હવે આ પદ અને આ પદ લઈ લઈએ, 3x + 1 અને 2x - 3 બરાબર આપણે 0 લઈએ, વારાફરતી 2 શૂન્ય મળી જશે, હવે 1 બરાબરની ઓલી બાજુ જશે તો કેવું થઈ જશે, એ માઇનસ,
અને આ ત્રણ છે એ છેદમાં જશે, તો એક્સ ની વેલ્યુ એક કેવી મળી ગઈ છે, માઇનસ એક તૃતીયાંશ શૂન્ય મળ્યું. એવી જ રીતના આમાં મેળવી લઈએ, ત્રણ બરાબર ની ઉપર જશે તો પ્લસ અને બે છેદમાં, તો આ શૂન્ય એના આપણને મળી ગયા. હવે આપણે એના શૂન્યનો સરવાળો, તો શૂન્યના સરવાળા માટેનું સૂત્ર આપણે યાદ છે, માઇનસ બી અપોન એ. હવે જોવાનું કે આમાં બી ની કિંમત માઇનસ સાત છે, તો આગળ નિશાની માઇનસ અને માઇનસ સાત, એની કિંમત વેલ્યુ કેટલી છે, તો કે છ છે. માઇનસ માઇનસ પ્લસ, સાતના છેદમાં છ બરોબર. એવી જ રીતના શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર આપણે સૂત્ર યાદ છે, સી અપોન એ. સી ની વેલ્યુ અહીંયા જોઈ શકાય છે માઇનસ ત્રણ, એની કિંમત કેટલી છે છ, ભાગાકાર થશે ત્રણ દુ છ એટલે માઇનસ એક દુતીયાંશ બરોબર. આનો શૂન્યનો ગુણાકાર આપણને કેટલો મળી ગયો, માઇનસ એક દુતીયાંશ. તો આ દાખલો પણ એકદમ કેવો છે, સહેલો. બધામાં રીત આપણે એક જ રીતથી દાખલા ગણવાના છે. હવે આપણે જઈશું ચોથો. ચોથો દાખલો, ચાર યુ નો વર્ગ વત્તા આઠ યુ. હવે અહીંયા બે જ રકમ આપણને આપેલી છે, તો આને બહુપદી સાથે આપણે સરખાવી દેવાનું છે. એટલે કે એ ની કિંમત ચાર છે, બી ની કિંમત આઠ છે અને સી ની કોઈ વેલ્યુ નથી, એટલે આપણે શું લેવાની થશે, ઝીરો. હવે આ બંનેમાંથી કોમન વસ્તુ શું દેખાય છે, આપણે એ બહાર કાઢી લઈએ. તો કે બંનેમાંથી આમાં આના અવયવ પાડી શકાય, ચાર દુ આઠ એટલે ચાર ચાર કોમન છે, એટલે ચાર યુ બહાર કાઢ્યા તો અહીંયા શું વધશે, ખાલી યુ વત્તા ચાર બરાબર ઝીરો, એટલે સોરી અહીંયા આપણે વધશે બે. હવે કિંમત ચાર યુ બરાબર ઝીરો લેવાના છે, ચાર યુ બરાબર ઝીરો અને આને રકમ સાથે યુ પ્લસ ટુ બરાબર ઝીરો, માટે આમાં યુ ની કિંમત કેટલી મળી ગઈ, ઝીરો. હવે બે બરાબર ઓલી બાજુ જશે તો યુ બરાબર કેટલા, માઇનસ બે, તો બંનેની કિંમત આપણને શૂન્ય મળી ગયા. શૂન્યનો સરવાળો, તો શૂન્યના સરવાળા માટેનું આપણી પાસે સૂત્ર છે જ, માઇનસ બી અપોન એ. હવે જોઈ શકાય છે બી ની કિંમત આઠ છે એટલે માઇનસ આઠ, અને એ ની કિંમત ચાર છે એટલે ભાગાકારમાં ચાર, તો ચાર દુ ને આઠ ભાગાકાર આપણે આમ કરી શકીએ, તો કેટલા વધે છે, માઇનસ બે બરોબર. માઇનસ નિશાની હોવાના લીધે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર છે સી અપોન એ. સી ની વેલ્યુ તો આપણી પાસે ઝીરો છે, તો ઝીરો ભાગ્યા ચાર એટલે જવાબ આવશે ઝીરો, શૂન્ય આપણે જવાબ મળે છે બરોબર છે. તો ચોથો દાખલો પણ એકદમ સહેલો અને નાનો એવડો જ છે બરોબર. પાંચમો દાખલો છે એ આપણે ઉદાહરણનો એક દાખલો મેં તમને ગણાવ્યો હતો, એ ઉદાહરણનો બેઠો સેમ ટુ સેમ દાખલો છે. અને આ જે દાખલો જે છે, અત્યારે જે દાખલા ગણ્યા છે એના જેવા જ દાખલાઓ આપણે છે. તો આ બે દાખલાઓ જે છે આજે તમારે હોમવર્કની અંદર એટલે કે જાતે દાખલા તૈયાર કરવાના, પ્રેક્ટિસ કરવાની છે. જો ના આવડે તો હું તમને દાખલો સમજાવી દઈશ બરોબર. તો હવે આપણે પ્રશ્ન નંબર બીજો, કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણે અનુક્રમે આપી દીધેલ છે, તો તેના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો અહીંયા આપણે છ દાખલા અહીંયા પણ આપેલા છે, તો છ દાખલાની અંદરથી પહેલો દાખલો આપણે ગણીએ, તો એમાં શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે આપણને આપેલા છે.
તો એનો ઉકેલ આપણે મેળવીએ, શૂન્યોનો સરવાળો. તો શૂન્યનો સરવાળો આપણને કેટલો આપેલો છે? એકના છેદમાં ચાર. તો એનું સૂત્ર આપણે યાદ છે બધાને, બરોબર? તો માઇનસ બી અપોન એ, આવું આપણે સૂત્ર યાદ છે. તો એના બરાબર આ રકમ આપણે આપેલી છે, એકના છેદમાં ચાર. માટે અહીં આપણે જોવાનું કે બી ની કિંમત છે આ નિશાની, આને લાગુ પડે એટલે માઇનસ એક, બરોબર છે? માઇનસ એક આપણે બી ની કિંમત આપણને મળી ગઈ. હવે જોવાનું કે એ નીચે કેટલા છે? ચાર. માટે એ બરાબર આપણે કેટલા છે? ચાર મળી ગયા, બરોબર. હવે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે માઇનસ એક. તો સૂત્ર યાદ છે કે સી અપોન એ બરાબર માઇનસ એક, છેદમાં કંઈ નથી તો આપણે શું હશે? એક છે. હવે જોવાનું કે અહીંયા આધાર આપણે એક સરખો હોવો જોઈએ, ચાર ચાર. તો અહીંયા ચાર આપણે છે નહીં, તો આપણે ઉપર નીચે બંને જગ્યાએ આપણે શું કરવો પડે? ચાર ચાર વડે ગુણાકાર કરવા પડશે, તો જ આપણે નીચે એક સરખો આધાર થઈ શકે, એની કિંમત એક સરખી હોય એટલા માટે. માટે હવે જોવાનું કે સી ની કિંમત કેટલી થઈ? માઇનસ ચાર, બરોબર. હવે જોવાનું કે એ તો આપણી પાસે કેટલો છે? ઓલરેડી ચાર મળી ગયો છે, એટલે આપણે એ લખી લીધો, બીજો લખવાની જરૂર નહીં. તો એ બી સી ત્રણેય રકમ આપણી પાસે મળી ગઈ. તો આપણે જે બહુપદીનું સૂત્ર છે દ્વિઘાત સમીકરણનું, એ સૂત્ર લખી દઈએ. એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો. હવે આની અંદર આપણે ખાલી વેલ્યુ મૂકવાની, કિંમત મૂકી દઈએ. એની કિંમત આપણે જોઈએ તો ચાર, ચાર એક્સ વર્ગ. બી ની કિંમત આપણે જોઈએ તો કેટલી છે? જો માઇનસ એક, એટલે કે માઇનસ એક્સ થઈ જાય. અને સી ની કિંમત જોઈએ તો કેટલી છે? માઇનસ ચાર, માઇનસ ચાર બરાબર ઝીરો. માટે આ જે આપણું જે છે સૂત્ર, એ શું છે? દ્વિઘાત સમીકરણનું સૂત્ર છે. માટે પી એક્સ બરાબર ચાર એક્સ વર્ગ ઓછા એક્સ ઓછા ચાર, જે માંગેલ દ્વિઘાત બહુપદીનું સૂત્ર એટલે કે સમીકરણ આપણે મેળવવાનું કીધું, તે સૂત્ર આપણને મળી ગયું છે. તો આપણે હવે જોઈએ બીજો દાખલો. બીજાનો ઉકેલ આપણે મેળવીએ. હવે એની અંદર જોવાનું કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા છે. શૂન્યનો સરવાળો બરાબર શું આપ્યું છે? અંડરરૂટ બે. તો સૂત્ર યાદ છે, માઇનસ બી અપોન એ બરાબર અંડરરૂટ ની અંદર બે. છેદમાં કંઈ નથી તો આપણે નીચે શું હશે? એક તો હશે જ. હવે જોવાનું સાથે ગુણાકાર પણ જોઈ લેવા. તો ગુણાકારમાં નીચે જો ત્રણ છે તો અહીંયા ત્રણ નથી, તો આપણે શું કરવું પડે છે? ઉપર નીચે બંને જગ્યાએ ત્રણ ત્રણ વડે શું કરી દેવાનું? ગુણાકાર કરી દેવાનું. એટલે સરવાળો અને ગુણાકાર બે તપાસી લેવાના કે નીચે વસ્તુ જે હોય અને જે બીજા વસ્તુમાં ન આપી રકમમાં, તો આપણે ઉપર નીચે ગુણાકાર કરીને લઈ દેવાનું. માટે બી ની વેલ્યુ આપણને મળી ગઈ માઇનસ, આ નિશાની આને લાગુ પડી જશે, એટલે માઇનસ ત્રણ અંડરરૂટ બે. બી ની વેલ્યુ મળી ગઈ છે. એવી જ રીતના આપણે એ ની વેલ્યુ મેળવી લઈએ. તો નીચે શું છે? ત્રણ. તો એ પણ આપણને મળી ગયો. શૂન્યનો આપણે સરવાળો, એવી જ રીતના શૂન્યનો ગુણાકાર. તો એની કિંમત આપી એકના છેદમાં ત્રણ. સૂત્ર વાપરીએ, સી અપોન એ એકના છેદમાં ત્રણ. તો આની અંદર એ ની કિંમત તો જો ત્રણ આપણને મળી ગયેલી છે, એટલે કઈ વાંધો નથી. એટલે સી ની કિંમત સીધી જ આપણે ઉપરની જે છે એ મળી ગઈ. તો એ બી અને સી ત્રણેય વસ્તુ મળી ગઈ છે. તો આપણે દ્વિઘાત બહુપદીનું સૂત્ર, વ્યાપક સૂત્ર છે, એમાં કિંમત મૂકી દઈએ.
एक्स वर्ग वत्ता बी एक्स वत्ता सी बराबर। आनी अंदर किंमत आपणे एप्लाय करी दईए तो एनी किंमत जुओ केटली छे आपणी पासे 3 3x² हुं बी नी वेल्यू केटली छे जो माइनस 3 અંડરરૂટમાં 2 અને c ની કિંમત વત્તા 1 બરાબર। તો જે માંગેલ દ્વિઘાત બહુપદીનું આપણને શું થઈ જાય છે સૂત્ર મળી જાય છે ને એકદમ સહેલા। તો આપણે જે ઉદાહરણ ગણ્યા હતા એ જ રીતના દાખલાવા બધા છે। તો આપણે જોઈએ હવે ત્રીજો દાખલો। ત્રીજાનો ઉકેલ મેળવીએ તો શૂન્યનો સરવાળો આપણને આવ્યો છે 0 એટલે કે સૂત્ર આપણે વાપરીએ કે માઇનસ બી અપોન એ બરોબર છે। તો આની વેલ્યુ આપણે શું લેવાની છે 0 નીચે કંઈ ન હોય તો આપણે શું હોય 1 તો ત્યાં હોય જ એમ એટલે કે કારણ કે એ ક્યારે 0 નહીં હોય આપણે તો બી ની વેલ્યુ આપણી પાસે છે કે b બરાબર 0 બરાબર અને a ની કિંમત કેટલી મળે છે આપણને 1 એવી જ રીતના શૂન્યનો ગુણાકાર તો એનું સૂત્ર આપણી પાસે જો રકમ આપેલી છે કેટલી છે √5 તો એનું સૂત્ર c / a બરાબર √5 કંઈ ના હોય તો છેદમાં 1 તો હશે જ એટલે એની કિંમત આપણી પાસે 1 છે માટે c ની વેલ્યુ કેટલી મળી ગઈ √5। હવે અહીંયા જોવાનું b ની કિંમત નથી a અને c બે જ વસ્તુ મારી પાસે છે બરાબર તો b ને આપણે લેવાનું ક્યાંય આવશે નહીં। આ વ્યાપક સૂત્ર આપણે ax² bx c = 0 હવે આપણે જોઈ શકાય છે a ની કિંમત કેટલી છે 1 એટલે x વર્ગ b તો આપણે લેવાનો નથી c ની કિંમત કેટલી છે 5 અંડરરૂટ ની અંદર એટલે √5 જે માંગેલ દ્વિઘાત બહુપદીનું સૂત્ર છે સિમ્પલ છે બરોબર। તો આવી જ રીતના આપણે જે છે દાખલાઓ શું કરવાના હોય છે ગણવાના હોય છે। તો તમારે હોમવર્ક ની અંદર 1 2 અને 3 આ 3 દાખલાઓની છે પ્રયત્ન જાતે આપણે ગણવાના છે જો ન આવડે તો હું તમને દાખલાઓ શીખવાડી દઈશ પણ જાતે પ્રયત્ન કરશો તો આપણને દાખલાની શું થઈ છે એક પ્રેક્ટિસ થશે બરોબર। હવે પછીના આપણે જે નેક્સ્ટ ઉદાહરણ નવી રીતના દાખલા ગણવાના છે એ નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું। વંદે માતરમ।